આજે વર્લ્ડ પ્લાસ્ટિક ફ્રી ડે ઉપર બારડોલીના બાળકોની એનજીઓએ સારી કામગીરી સામે આવી છે. પર્યાવરણને મહત્વ આપવા માટે બાળકોએ ગ્રીન પેન્થર નામની એનજીઓની રચના કરી છે. બાળકો આસપાસમાંથી પેપરની પસ્તી ભેગી કરીને કાગળની બોટ અથવા તો બેગ બનાવવાની શરૂઆત કરી છે અને આ બેગોનું મેડિકલ સ્ટોરમાં વિતરણ કર્યું છે, જેનાથી પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ઘટાડી શકાય. અત્યાર સુધીમાં બાળકોએ 100 જેટલી કાગળની બેગ બનાવી તેનું વિતરણ કરેલું છે. આ બેગની વિતરણ કરીને થયેલી તૈયારી કમાણીમાંથી મહિલાઓને બેગ બનાવવાનું કામ આપીને મહેનતાણું આપીને આત્મનિર્ભર કરશે. એનજીઓ પર્યાવરણ માટે કામ કરે છે અને અમારી આ એનજીઓમાં ખાલી નાના બાળકો જ કામ કરે છે. અને આજે વર્લ્ડ પ્લાસ્ટિક ફ્રી ડે છે, તો આજે અમે મેડિકલ સ્ટોરમાં પ્લાસ્ટિક બેગની જગ્યાએ પેપરની બેગ ઘરે બનાવેલી હોય તે આપવાના છે, જેથી પ્લાસ્ટિક બેગનો યુઝ પણ ઓછો થશે. આજે આ પેપર બેગ આપવાના બે ઉદ્દેશ્ય છે. પહેલો તો અમે પ્લાસ્ટિકનો અવોઇડ કરીશું અને બીજો ઉદ્દેશ્ય એ છે કે જે બહેનોને આવકની જરૂરિયાત છે તેમને અમે આ પેપર રદ્દી ડોનેશન દ્વારા કલેક્ટ કરીને આપીશું. તેના પેપર બેગ બનાવીને અમને આપશે અને અમે એ પેપર બેગ મેડિકલ્સમાં આપશું. પર્યાવરણ દિવસ છે અને અમે એવું વિચારીએ છીએ, અમે એક અમારું એક એનજીઓ બનાવ્યું છે કિડ્સ એનજીઓ, અને એમાં અમે એવું વિચાર્યું કે પ્લાસ્ટિક બંધ થાય અને કંઈક પેપરના બેગ્સ બનાવીને અને બધી જગ્યાએ અમે વિતરણ કરીએ, તો જેટલું પ્લાસ્ટિક ઓછું વપરાય એટલું પર્યાવરણને ફાયદો થાય.